ભારતીય સંસ્કૃતિના અનેક તહેવારો પૈકી જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી નંદ ગેર આનંદભાઈઓના નાદ સાથે શોભાયાત્રા યોજી ખૂબ ધામધૂમપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે થાય છે, ત્યારે આપણી પરંપરા મુજબ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં પણ આ પાવન પર્વની ઉજવણી સૌના સાથ સહકારથી ખૂબ ભવ્ય રીતે થાય છે, ત્યારે આ વર્ષે પણ આગામી 26 ઓગસ્ટના રોજ આવતી જન્માષ્ટમી પર શહેરની શોભાયાત્રા અને મટકીફોડ કાર્યક્રમ અતિભવ્ય રીતે થનાર છે. તેના આયોજનો માટે કોર કમિટીની મિટિંગ રણછોડરાયજીના મંદિર ખાતે મળવા પામી હતી, જેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સુરક્ષા વિભાગને સાથે રાખીને રહીને ચર્ચા વિચારણા કરીને તેનું આયોજન કરવામાં આવશે, તેમજ તાલુકાના કાર્યકરો અને આગેવાનોની મિટિંગ બોલાવી ચર્ચા વિચારણા તેમજ આયોજન કરવા માટે DYSP BC ઠક્કર તથા PI નિલેશ ઇંગરોડિયાના સકારાત્મક સહકાર અને પ્રેરક હાજરી સાથે આ કાર્યક્રમને ભવ્ય રીતે ભવ્યભેર ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે આ વિગતવાર આયોજન કરવા વિવિધ સમાજના પ્રતિનિધિઓ સાથે ટૂંક સમયમાં એક મિટિંગ બોલાવવામાં આવશે હોવાની પણ માહિતી આપવામાં આવી હતી. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આ બાળ વૃદ્ધ સૌ કોઈ જે ઉત્સવની રાહ જોતા હોય એવો ભારતીય સંસ્કૃતિનો ભવ્ય અને પાવન અવસર એટલે જન્માષ્ટમી. આગામી જન્માષ્ટમી કે જેમનું મુખ્ય આકર્ષણ બાલકૃષ્ણનો જન્મોત્સવ સાથે મટકીફોડ સાથેની શોભાયાત્રા હોય છે, આ પરંપરાને જાળવી રાખતા કેશોદમાં પણ વર્ષોથી શોભાયાત્રા નીકળે છે અને ખૂબ સારી નીકળે છે. આ વર્ષે પણ આ શોભાયાત્રા મટકીફોડ સાથે ભવ્ય રીતે ઉજવાય એ માટે સુરક્ષા દળોની સકારાત્મક વલણ અને સહકાર સાથે એમની પ્રેરક ઉપસ્થિતિમાં ખૂબ જ ભવ્ય શોભાયાત્રાની તૈયારીઓ થઈ રહી છે. તો આપ સૌને વિનંતી કે આ કાર્યની અંદર આપ સૌ સાથ સહકાર આપી આપણા આ ભારતીય સંસ્કૃતિના પવિત્ર ઉત્સવને ઉજવવા સહભાગી બનીએ. આભાર. જય શ્રી કૃષ્ણ. અનિરુચિ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.